આજે આપણે એલેક્સરના એમડી અને સીઈઓ દીપન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. દીપન, ગુડ મોર્નિંગ. અને આજે એક હિસ્ટોરિક દિવસ, 16,000ને આપણે પાર પહોંચી ગયા છે અને આપણા ડીઆઈઆઈઝને આજે એકદમ ખરીદારી રહી છે આટલા વર્ષોથી, ને એટલે આપણા બળથી આપણે ગયા છે. ને જેમ અમે પ્રકાશ દિવાન સાથે પહેલાં વાત કરી રહ્યા હતા, એ કહેતા હતા કે આત્મનિર્ભર માર્કેટ્સ પણ હવે થઈ ગયા છે. તમારો શું વ્યૂ છે ને કઈ રીતે તમે માર્કેટ્સની આ અચિવમેન્ટને જોઈ રહ્યા છો? આઈ થિંક એક ઘણી સારી ડેવલપમેન્ટ છે માર્કેટ માટે. અને જે પણ લોકોને વિચાર હતો કે માર્કેટ થોડું કરેક્ટ થવું જોઈએ ગ્લોબલ માર્કેટના કારણે, એફઆઈના સેલિંગના કારણે કે આઈપીઓના આઈપીઓનો જે ફ્લડ આવી રહ્યું છે એના કારણે, એવું કશું જ થયું નથી. અને માર્કેટ જે ઘણા ઉઠશે ઘણા મહિનાઓથી એક રેન્જમાં હતું, હવે લાગે છે કે બ્રેકઆઉટ થઈ રહ્યું છે ઓન ધી અપર સાઈડ. આઈ થિંક આ જે ન્યૂ હાઈઝ આપણે આજે જોયા છે એની ઉપર ધારો કે હજી 2-3 ટ્રેડિંગ સેશનમાં આપણે બિલ્ડ કરી શકીએ અને ટોટલી 16,000ની ઉપર એનએસટી ટ્રેડ થવા માંડે, તો આઈ થિંક દેર ઇઝ અ ઇવન મોર વે કે મોમેન્ટમ ને પૈસાના જોડના કારણે માર્કેટ કેન ગો અપ ઇવન હાયર. ઓલ આઈ કેન સે ઇઝ દેટ ઇટ ઇઝ ગ્રેટ ટાઈમ ફોર ઇન્વેસ્ટર. જેને પહેલેથી ઇન્વેસ્ટ કર્યું છે છેલ્લા 1-2 વર્ષમાં 3 વર્ષમાં, એ સારો એવો રિટર્ન પોર્ટફોલિયોમાં જોઈ રહ્યો છે. જે લોકો રહી ગયા છે, આઈ વુડ સ્ટીલ સે કે થોડું ઘટાડમાં તમે લેશો તો થોડું સારું રહેશે. કરેક્શન તો આવતું રહેશે માર્કેટમાં, ઓવરઓલ કરેક્શન ના આવે તો એ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં કરેક્શન આપણે જરૂરથી જોવા મળે છે. અમને જોઈ રહ્યા છે કે એચડીએફસી બેંકમાં કરેક્શન આવે છે આટલી સારી કંપની હોવા છતાં પણ. એટલે આવી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવ્યા કરે છે એન્ડ ઇન્વેસ્ટર શુડ ટ્રાય એન્ડ બાય એન્ડ કરેક્શન, દેટ ઇઝ માય વ્યૂ. દીપનજી, મેઇન વાત એ છે કે આપણે જ્યારે આ ડોમેસ્ટિક આટલું સરસ પાર્ટિસિપેશન જોઈ રહ્યા છીએ, નવા યંગ ઇન્વેસ્ટર્સ પણ ખાસા એવા માર્કેટમાં જે છે તે એન્ટર થઈ રહ્યા છે અને બધાનો ઇન્ટરેસ્ટ પણ અહીંયા જે છે તે ખાસ વધી રહ્યો છે. અને એક વસ્તુ દેખાડે છે કે બધાને એક સેકન્ડ અર્નિંગની જે વાત છે તે ક્લિયરલી માર્કેટ પૂરું પાડી રહ્યું છે અને એ માટે આટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. પણ દીપનજી, સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે જે રીતે ગ્લોબલી સેન્ટિમેન્ટ બન્યા હતા ભારત માટે થઈને કે ગ્રોથ રેટ ઓછો થશે આ તે, આપણા ત્યાં જે ભરોસો છે ઇન્વેસ્ટર્સનો તે ક્લિયરલી એ વસ્તુ બતાવે છે કે 16,000 તો ભલે આજે વાત કરી રહ્યા છીએ આપણે, પણ 32,000 પણ કંઈ બહુ દૂર નથી. આપણે એવી રીતના વાત કરીએ ડબલ અહીંથી કરવું હોય તો પણ, જેમ તમે કહી રહ્યા હતા કે હજુ પણ મોડું નથી થયું જેમને ઇન્વેસ્ટ કરવું હોય એને. દીપનજી, નહીં જો આ જે માર્કેટ છે લોંગ ટર્મ બુલ માર્કેટમાં છે, કરેક્શન આવતા જશે, ઓપોર્ચ્યુનિટીઝ આવતી જશે, બટ વી આર ઇન ફોર વેરી ગુડ પીરિયડ નેક્સ્ટ 3-5 યર્સ ઓલસો. એનું કારણ એ છે કે જેટલા પણ આપણે ડિસ્ક્રપ્શન જોયા હતા છેલ્લા 5 વર્ષમાં, ડીમોનેટાઇઝેશન, જીએસટી, આઈએલએસ,